नमस्कार दर्शक मित्रों, न्यूज 24 गुजराती मां तमारू स्वागत छे। अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल ना निशान पर क्लिक करो। બિપોરજો વાવાઝોડા પછી ગાંધીનગર ખાતે પ્રથમવાર મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે બિપોરજોએ વાવાઝોડા સમય કેન્દ્ર સરકારના માર્ગદર્શન અને મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યમાં ખૂબ સરસ તમામે કામગીરી કરી છે અને આ પરિસ્થિતિ પહોંચી વળ્યા છે। તેમણે કહ્યું કે ખેડૂતોને નુકસાન બાબતે પ્રાથમિક સર્વે થયા છે, તેમજ પશુ મૃત્યુ મામલે નિયમો મુજબ પશુપાલકોને રકમ મળશે, દુધાળા પશુ માટે 30,000 સહાય સરકાર કરશે, તેમજ બળદ, પાડા, ઊંટ અને ઘોડા સંદર્ભે સર્વે ચાલી રહ્યો છે। તેમણે કહ્યું કે ખેતીવાડી વિભાગે જુદી જુદી ટીમ બનાવીને પ્રાથમિક સર્વે કરી રહી છે। વાવાઝોડાના કારણે કુલ 3,207 પશુઓના મૃત્યુ થયા છે, જેમાં 171 ગાય અને 166 ભેંસોના વાવાઝોડાને કારણે મૃત્યુ થયા છે। 53,000 હેક્ટરમાં નુકસાન, 14,887 ફળના વૃક્ષો નાશ થયા, તેમજ 82,000 બાગાયતી પાકોમાંથી 53,000 હેક્ટરમાં નુકસાન થયું છે। તેમણે કહ્યું કે બાગાયતી પાકો બાબતે SDRFના નિયમ ઉપરાંત વધારાની સહાય માટે ચર્ચા થશે। આદિપુરુષ ફિલ્મ પર સતત વિવાદ ચાલી રહ્યો છે। આદિપુરુષમાં દર્શાવવામાં આવેલા સંવાદને લઈને દર્શકો દેશભરમાં વિવાદ કરી રહ્યા છે। આ તમામની વચ્ચે રાઇટર મનોજ મુદસિરે મુંબઈ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી। ચાલી રહેલા વિવાદ બાદ રાઇટરે પોતાના જીવ સામે જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી। જો કે તમામ સંજોગોને જોયા બાદ મુંબઈ પોલીસે મુદસિરની અરજી મંજૂર કરી છે। કેન્દ્રીય મંત્રીમંડળના વરિષ્ઠ IPS અધિકારી રવિ સિંહાને દેશની ગુપ્તચર એજન્સી રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ તરીકે નિયુક્ત થશે। રવિ સિંહા સામંતકુમાર ગોયલની જગ્યા લેશે। સામંતકુમારનો કાર્યકાળ 30 જૂનના પૂર્ણ થશે। કેબિનેટની અપોઇન્ટમેન્ટ કમિટીએ સિંહાના નામને મંજૂરી આપી દીધી છે। રવિ સિંહાનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે। રવિ સિંહા 1988 બેચના છત્તીસગઢના કેડરના IPS અધિકારી છે। હાલમાં સિંહા PSO અને કેબિનેટ સચિવાલય SRમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે। રવિ સિંહાથી પહેલા સામંત ગોયલ રો ચીફ તરીકે કાર્યરત હતા। આ દરમિયાન તેમણે અનેક ઉપલબ્ધિઓ હાસિલ કરી છે। સામંત ગોયલ જ્યારે રો ચીફ હતા ત્યારે પાકિસ્તાનમાં બાલાકોટ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। આ સાથે કાશ્મીરમાં 370ની કલમ હટાવી દેવામાં આવી હતી। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે, તેમજ આવતીકાલે રથયાત્રામાં અમીછાંટણા થઈ શકે છે, તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે। તાપી, ડાંગ, ભરૂચ, સુરત અને વડોદરામાં વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ભેજ અને પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે અને તાપમાનમાં સામાન્ય વધારો થશે, તેમજ વરસાદી માહોલ રહેશે। હાલ અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રી છે અને 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે। ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે। દક્ષિણ ભારતમાં ચોમાસું પહોંચ્યું છે, તેમજ મુંબઈ ચોમાસું આવ્યા બાદ ગુજરાતની જાહેરાત થશે। આદિપુરુષ ફિલ્મને લઈને વિવાદ સતત વધતો જાય છે, એવામાં હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ કડક ટિપ્પણી કરવામાં આવી છે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે આદિપુરુષ ફિલ્મ વિશે નિવેદન આપતા જણાવ્યું કે દેશમાં કોઈને પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું કહેવું છે કે સેન્સર બોર્ડે આ અંગે જે પણ નિર્ણય લેવાનો હતો તે તેમણે લીધો છે, આ તેનું કામ છે। ફિલ્મના નિર્માતા અને નિર્દેશકોએ ફિલ્મના ડાયલોગ બદલવાની વાત કરી છે। ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી,